नमस्कार इंडिया न्यूज गुजरात में आपनुं स्वागत छे। हुं छुं हिना, जोईए आजना महत्वना समाचार। कोरोना संक्रमण वधता पालिका एक्शन मोड में आवी गई छे। कतारगाम विस्तार में आवेला जलाराम स्टोर अरिहंत जनरल स्टोर में कोरोना पॉजिटिव आवता पारस विस्तार में पालिका द्वारा बेरिकेड लगावी दईने विस्तार ने कोर्डन कर्यो छे। बीजी तरफ वराछाना योगी चौक विस्तार में आवेला शॉपिंग मॉल नी दुकानों सील कर देवामां आवी छे। स्वस्तिक प्लाजा अने एप्पल स्क्वेर में दुकानों सील कर देवामां आवता वेपारीओ अने पालिकाना अधिकारीओ वच्चे चकमक थई छे। जो के पालिका द्वारा पोलिस काफलो साथे राखीने कार्यवाही करवामां आवी छे। महानगरपालिका द्वारा वधता केसों ने अटकाववा विविध पगलाओ लेवामां आवी रह्या छे, जेमां वराछाना योगी चौक विस्तार में सोशियल डिस्टन्स नो अभाव देखाता पालिका द्वारा सील मारवानी कामगीरी हाथ धरवामां आवी छे। पोलिस काफलाने साथे राखीने महानगरपालिकाना अधिकारीओ द्वारा सीलिंगनी प्रक्रिया हाथ धरवामां आवी ते वखते वेपारीओमां रोष साथे चकमक करता जोवा मळ्या हता। कॉर्पोरेशन द्वारा अचानक अत्यारे अमारा योगी चौक विस्तारना स्वस्तिक प्लाजा अने एप्पल स्क्वेर बिल्डिंगनी अंदर एसएमजीना जे साहेबो आव्या हता, अचानक कोईपण नोटिफिकेशन के कोईपण अमने नोटिस वगर डायरेक्ट अमारी दुकाने सील कर देवामां आवी छे। अने ए लोको द्वारा एवुं जणाववामां आव्युं छे के तमे अहींया सोशियल डिस्टन्सनो पालन नथी करता। हवे सोशियल डिस्टन्स तो ए लोकोए पहेला अमने जाण करवी जोईए कि भाई आ रीतना तमे राउंड करो, आ रीते अमे अमारी रीते मौखिक अमारा जे कस्टमरो होय छे एने अमे मौखिक रीते जाण करीए कि भाई तमे मास्क पहेरो, हाथ अमे सेनेटाइज कराविए छीए अने सोशियल डिस्टन्स અમે મૌખિક અમે રજૂઆત કરીએ છીએ અમારા કસ્ટમરોને, છતાં પણ આ લોકોએ અમારી એક પણ સાંભળ્યા વગર સ્વસ્તિક પ્લાઝા અને એપલ સ્ક્વેરની તમામ દુકાનો જે લગભગ રોડ ઉપરની છે એ દુકાનો કોઈ પણ નોટિસ વગર સીલ કરવામાં આવી છે। અંદાજિત 15-20 દુકાનો સીલ કરવામાં આવી છે બંને કોમ્પ્લેક્સ થઈને। પહેલા દંડનો કાયદો હતો કે દંડ ભરવામાં આવે છે અને કોઈ દંડની કોઈ પણ પ્રકારની નોટિસ કે કોઈ પણ દંડની જાહેરાત અમને કોઈ પણ વસ્તુ કીધી નથી કે તમારે આટલો ફાઇન ભરવાનો છે, ડાયરેક્ટ આવી અને તમે સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરતા આવું જણાવી અને અમારી દુકાનો સીલ કરેલ છે। અમારું એવું કહેવાનું છે અમે પણ સહકારને સહકાર આપવા માંગીએ છીએ સરકારને, આપણી એસએમજીને, સુરત કોર્પોરેશનને, પણ એકચ્યુઅલી અમને થોડીક જાણ તો કરો, થોડીક અમને ગાઈડલાઈન આપો કે તમારી ગાઈડલાઈન શું છે, અમે એ ગાઈડલાઈનનું પાલન કરવા તૈયાર છીએ। અને રાજ્ય સરકાર એવું કહે છે કે તમે ધંધાને અમે છૂટ આપીએ છીએ, અમારે કોઈ લોકડાઉન કરવું નથી, તો આ બેવડી નીતિ કેવી રીતે ચાલે? એક કોર રાજ્ય સરકાર ધંધો કરવા માટે પરમિશન આપે છે અને અહીંની લોકલ કોર્પોરેશન અમારી દુકાનો બંધ કરે છે, સીલ કરે છે। સુરતમાં અને ખાસ કરીને વરાછા ઝોન બી વિસ્તારમાં જે ઝડપે કોરોનાના કેસો વધી રહેલા છે તેના માટે લોકોમાં જાગૃતતા લાવવા માટે કમિશનરશ્રીના આદેશ મુજબ અને જે જાહેરનામું છે એનું ભંગ જે જ્યાં થાય છે ત્યાં લોકોમાં જાગૃતતા લાવવા માટે અત્યારે આપણે આ દુકાનોને જે ભંગ કરે છે એમાં આપણે સીલ મારવાની કામગીરી કરી રહેલા છે। આનો એ ઉદ્દેશ એક જ છે કે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે, એક જગ્યાએ બધા ભેગા થાય નહીં, સર્કલ મારેલા હોય તો લોકોને ખબર પડે કે ભાઈ અહીંયા આપણે અહીંયા ઊભા રહેવાનું છે, નજીક નથી આવવાનું, એના માટે આ સર્કલ જરૂરી છે। કેમ કે સામાન્ય પબ્લિકને આ બધું ખબર હોતી નથી એટલા માટે સર્કલ જરૂરી છે અને એ જાહેરનામામાં બધી જ વાતનો ઉલ્લેખ થયેલો છે। જ્યાં પાલન નથી થતું ત્યાં જાગૃતતા લાવવા માટે આપણે આ વસ્તુ કરી રહેલા છીએ। આમાં કોઈ પેનલ્ટી ઉઘરાવવાનો કે એવો કંઈ ઉદ્દેશ નથી, આમાં મેઇન વસ્તુ લોકોમાં જાગૃતતા આવે અને આ કોરોનાનો કેસો કંટ્રોલમાં આવે એ જ આમાં પ્રાથમિક ઉદ્દેશ છે। શરૂઆતમાં જે રીતે કમિશનર સાહેબે જાહેરનામું બહાર પાડેલું કે આવી કોઈ ઘટના ઘટે તો સૌ પ્રથમ આપણે દંડની કાર્યવાહી કરવામાં આવે છે, તે છતાંય જો ઘણી વાર થઈ જાય તો આપણે દુકાનો સીલ કરવી પડે, એ પણ બધું થઈ જ ગયું છે, એમાં પણ આપણે બધા દંડ અત્યાર સુધી વસૂલ કરતા હતા, છતાં પણ નથી લોકોમાં જાગૃતિ આવતી, એટલે પછી આ વસ્તુ આપણે ના છૂટકે અત્યારે સીલ મારવાની કામગીરી કરવી પડે છે। હવે તો બધા અલગ અલગ ટીમો છે એટલે એ આંકડો પછીથી મળે, અત્યાર સુધી લગભગ 6-1 દુકાનો થઈ હશે। બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત। આખરે તક્ષશિલા દુર્ઘટનાના 408 દિવસ બાદ તમામ 14 આરોપીઓ સામે પ્રપોઝ ચાર્જ ફ્રેમનો હુકમ થયો હતો। કેટલાક આરોપીઓ દ્વારા ચાર્જ ફ્રેમ સામે કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી કોર્ટે તહોમતનામું ઘડ્યું હતું। હવે આગામી 13 જુલાઈના રોજ બધા આરોપીઓને કોર્ટ સમક્ષ ઉપસ્થિત રાખી તમામ સામેના ઘડાયેલા આરોપ સંભળાવવામાં આવશે। પાલિકાના અધિકારીઓ અને બિલ્ડરોની સામે ખોટા દસ્તાવેજ બનાવવાની કલમનો પણ ઉમેરો થયો હતો।
13 જુલાઈએ તમામ આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર કરી તહોમતનામું સંભળાવવામાં આવશે। સામાન્ય રીતે ઓર્ડર વખતે જ તહોમતનામું સંભળાવી દેવાય છે, પરંતુ કોરોનાને લીધે એ શક્ય ન બન્યો। તહોમતનામું સંભળાવ્યા બાદ આગળની કાર્યવાહી થશે। આરોપીઓએ જે તકેદારી લેવી જોઈએ તે લીધી નથી, પરિણામે ગેરકાયદે બાંધકામ થયું। પાલિકાના અધિકારીઓએ પણ તકેદારી લીધી નહીં। આર્થિક લાભ માટે ગેરકાયદે જોખમી ક્લાસ ચાલુ કરાયો। કોર્ટે ફાયર અધિકારી સંજય આચાર્ય, કીર્તિ મોડ, ડીજીવીસીએલના દીપક નાયક અને ટ્યુશન સંચાલક ભાર્ગવ બુટાણી સામે આઈપીસીની કલમ 304, 308 અને 114 મુજબનું તહોમતનામું ઘડ્યું હતું। અતુલ ગોરસાવાલાની જામીન અરજી કોર્ટે મંજૂર કરી છે, જ્યારે આ કેસમાં અન્ય બે આરોપીઓ પાલિકાના ઇજનેર જયેશ સોલંકી અને જુનિયર ઇજનેર વિનુ પરમાર દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી છે, જેની સુનાવણી આગામી 8 જુલાઈના રોજ થનાર છે। ગેરકાયદે બાંધકામ તમામ આરોપીઓએ એકબીજાના મેળા પીપડામાં કરેલું અને એને એકબીજાના મેળા પીપડામાં બોગસ દસ્તાવેજોના કૂટલેખનના માધ્યમથી નિયમિત કરેલું। બીજા માળના શોરૂમમાં એસીના આઉટર યુનિટમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી। બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત। સુરત શહેરમાં સતત કોરોનાના કેસ વધતા સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાની આજે લીંબાયત અને ડિંડોલી વિસ્તારની મુલાકાત લીધી હતી અને ધન્વંતરી રથ અંગે લોકોને જાગૃત કર્યા હતા। સતત 8 દિવસથી સુરત શહેરમાં દરરોજ 200થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, જેના પગલે અગ્રસચિવ જયંતિ રવિ જાતે સુરતમાં આવી છેલ્લા એક અઠવાડિયાથી નજર રાખી રહ્યા છે અને હોટસ્પોટ વિસ્તારની મુલાકાત કરી રહ્યા છે। ત્યારે આજે શહેરના લીંબાત ઝોનના અલગ અલગ વિસ્તારમાંની સુરત મહાનગરપાલિકા કમિશનરે મુલાકાત લીધી હતી અને લીંબાત વિસ્તારમાં કોરોનાના કેસ અટકાવવા ધન્વંતરી રથ અંગે માર્ગદર્શન આપી લોકોને સાવચેત કર્યા હતા। ઉલ્લેખનીય છે કે અમદાવાદ બાદ હવે સુરત શહેરમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે, જે અંગે રાજ્યના મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્યમંત્રી પણ મુલાકાત લઈ 100 કરોડના સ્ટેમસેલ અને કિડની બિલ્ડિંગને કોવિડ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી ચૂક્યા છે। ધન્વંતરી રથ મારફત વધારેમાં વધારે લોકો લાભ લે, પ્રાથમિક સારવાર પોતાના ઘર આંગણે મળે, એટલા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 112 ધન્વંતરી રથ અલગ અલગ વિસ્તારોમાં, ખાસ કરીને જે વિસ્તારોમાં કેસ આવે છે ત્યાં કરવામાં આવે છે। એમાંથી ખૂબ વધારે લોકોને લાભ મળી રહ્યા છે। એલોપાથી, હોમિયોપાથી અને આયુષ મંત્રાલયના જે ગાઈડલાઇન છે એ પ્રમાણે જે દવાઓ છે એ દવાઓ પણ અહીંયા મળી રહે છે। લોકોને તમામ વ્યવસ્થા પોતાના ઘર આંગણે મળે એ પ્રકારનું આ ધન્વંતરી રથમાં પ્રચાર પ્રસાર પણ કરવામાં આવી રહ્યા છે અને લોકોને સાવચેતી અને સતર્કતા શું શું કરવાનું છે એ બાબતે પણ જાણકારી આપવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત। હવે સુરત પોલીસ 21 દિવસ સુધી ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારને સમજણ આપી બીજી વાર ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ એવી પ્રતિજ્ઞા લઈ તેનો વિડીયો ચાલકે જાતે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવશે। તેનાથી લોકોમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ આવે। હવે સુરત પોલીસ 21 દિવસ સુધી દંડની કાર્યવાહી કરશે નહીં અને માત્ર વાહન ચાલકોને ટ્રાફિકના નિયમન બાબતે સમજણ આપશે। એ સાથે જે વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે તેમનું સન્માન કરી પોલીસ તેનો વિડીયો સોશિયલ મીડિયા પર મૂકી લોકોને જાગૃત કરશે। ટૂંકમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની જરૂરિયાતને અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા સુરત શહેર પોલીસ દ્વારા આઈ ફોલો ઝુંબેશ શરૂ કરાઈ છે, જે અંતર્ગત આજે શહેરના ચોક બજાર અને ડિંડોલીના સાંઈ પોઈન્ટ ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા કોરોનાની જાગૃતિ માટે લોકોને બિનજરૂરી બહાર ન નીકળો અને બહાર નીકળો તો સાવચેતી રાખો તે બાબત સમજાવવામાં આવ્યો હતો અને ટ્રાફિક નિયમનું પાલન નહીં કરનારાને આઈ ફોલો અભિયાન અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું। सर ये अभी जो ट्रैफिक की मुहिम चल रही है इसके बारे में आप कुछ खुल के बताओगे सर? हमारा कमिश्नर साहब तथा हमारा नायब पुलिस कमिश्नर साहब जी हमने सूचना होती है हमारे अनुपालन करवाने आ अभिगम की प्रजा ने बहुत सारा एवं हमने सपोर्ट मिली रो लोग आने बजावे बराबर। हमारा जो ट्रैफिक की मुहिम चली रही है विषय तब शू कहो बधाने आ फॉलो करव जो बीजू शू कहो आपू नाम सर? परवेश खान पठान। परवेश सर, आप अभी जो ट्रैफिक की जो मुहिम चल रही है इसके बारे में आप क्या बोलना चाहोगे? पब्लिक में अवेयरनेस आनी चाहिए और ये जो भी है वो उनके फायदे के लिए ही है, उनकी फैमिली के लिए, सेफ्टी, सिक्योरिटी। और अभी जो कोरोना की महामारी चल रही है उसमें पूरी उसके साथ निकलना चाहिए, सेफ्टी के साथ।
हेलमेट है, मास्क है, ग्लोव्स है, हमारी और हमारे परिवार की सुरक्षा उसमें होती है। पुलिस को किस तरह सलाम करोगे? पुलिस को सैल्यूट करते हैं हम। इस महामारी के बीच भी जो पुलिस ने काम किया है और डॉक्टर्स ने जो काम किया है उनको हम सैल्यूट करते हैं। ZSA KCP ट्रैफिक रीजन 1 माननीय ETP सर द्वारा आई फॉलो कैम्पेन चलाव्यू है। आई फॉलो कैम्पेन अंतर्गत आज रोज जे ट्राफिक नियमों पालन करे सन्म्मा कर इंस्टाग्राम और फेसबुक पर लाइव जाइ तेमना जे कहीं मळवावाळा होय छे एमने पण आ मेसेज मोकली सूरत शहेरना नागरिको सलामत रहे, स्वस्थ रहे, परमात्मा रहे एनी आ कैम्पेन छे। आ कैम्पेनना भागरूपे अहीं साई पॉइंट पर मारा PI कुवाड़िया तथा PSI त्रिपाठी साथे हूँ हाजर छूँ अने लोकोने एक जागरूक नागरिक बनावानो अने राष्ट्रमां ओछामां ओछा अकस्मात थाय अने लोको सुरक्षित रहे ए मोहिम रीजन 1 टीम द्वारा छे शुरू કરવામાં આવી છે। સાહેબ કેટલા દિવસ માટે દંડ ફ્રી કરવામાં આવ્યો છે ને આની પાછળનો મુખ્ય હેતુ? 21 દિવસ માટે દંડ સરદંડમાંથી મુક્તિ આપવામાં આવી છે અને આના પાછળનો હેતુ છે કે પ્રજા નિયમો જાણે, સ્વસ્થ રહે અને અકસ્માતથી બચે। બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત। શહેરમાં કોરોના પોઝિટિવ કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શનોનો જથ્થો ખલાસ થઈ ગયો હોવાથી ફરિયાદ છેલ્લા થોડા સમયથી ઉઠી રહી છે, જેથી શહેરમાં દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાને રાખીને કોરોનાની સારવારમાં વપરાતા ઇન્જેક્શન ટોસિલિઝુમેબ અને ઇન્જેક્શન રેમેડિસિવિરની અછતને પહોંચી વળવા ટાઈગર ફોર્સ દ્વારા સુરત કલેક્ટરને અપાયું આવેદનપત્ર। આવેદનપત્ર આપી ઇન્જેક્શન તાત્કાલિક અસરથી મંગાવવામાં માંગ કરી હતી। કોરોનાના ગંભીર દર્દીઓ માટે ટેસિલિઝુમેબ નામના ઇન્જેક્શને આશા જન્માવી છે। કોરોનાના જે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેવા દર્દીઓને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે ટોસિલિઝુમેબ નામના ઇન્જેક્શન આપવાની શરૂઆત કરી છે, જેથી હવે આવા દર્દીઓને બચાવવાની ટકાવારી વધી છે। COVID-19 સામે સફળતા મળી શકે તે માટે બે બાબતોનો પ્રયાસ અને સફળ પ્રયોગ કરાયો છે, જેમાં એક ટોસિલિઝુમેબ નામનું ઇન્જેક્શન છે, તેની અસરકારકતા વધુ છે, તેનું મોટા પ્રમાણમાં ઉપયોગ કરવાની શરૂઆત કરાઈ છે। ગંભીર હાલતના દર્દીઓ માટે આ કિંમતી ઇન્જેક્શનનો ઉપયોગ થાય છે, પરંતુ જમીની સ્તર પર આ ઇન્જેક્શનની માંગ ખૂબ જ હોવાથી તે દર્દીઓને ઉપલબ્ધ નથી। મોટાભાગના ડોક્ટરો જરૂરિયાત ના હોય તો પણ આ ઇન્જેક્શન દર્દીઓને લખી આપે છે, પરંતુ ઉપલબ્ધતા ના હોવાથી શહેરમાં અત્યારે અફરાતફરી મચી ગઈ છે। આ પ્રકારના ઇન્જેક્શન સુરત શહેરના ખાનગી મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ નથી, માત્ર સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં જ મળે છે, પરંતુ જ્યાંથી મળે ત્યાંથી મનફાવે એવા ભાવ લઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ઇન્જેક્શનના વિતરણમાં વ્યવસ્થા રહે એ હેતુથી ટાઈગર ફોર્સ દ્વારા આજે જિલ્લા કલેક્ટર, કમિશનર અને આરોગ્ય મંત્રીને જાણ કરી આવેદનપત્ર અપાયું હતું અને તંત્ર દ્વારા આ વિશે જાહેરનામું બહાર પાડવામાં આવે અને આ વિષય ઉપર પ્રજાને માહિતગાર કરી શકે જેથી ખોટી અવ્યવસ્થા ન ફેલાય એવી માંગણી કરાઈ છે। મિલન ચૌહાણ, ટાઈગર ફોર્સ સંસ્થા વતી હાલ અમે સુરત જિલ્લા કલેક્ટર તેમજ સુરત મહાનગરપાલિકા કમિશનર શ્રીને આવેદનપત્ર આપવાની રજૂઆત કરી છે। કોરોનાની વૈશ્વિક મહામારીમાં જે ગંભીર સારવાર લેતા દર્દીઓ છે એને ટોસિલિઝુમેબ અને રેમડેસિવિર નામના જે ઇન્જેક્શનોની અસર સુરત શહેરમાં સર્જાવા પામી છે, તો આ ઇન્જેક્શન બાબતે સરકારશ્રી તેમજ વહીવટીતંત્ર કોઈ જરૂરી ગાઈડલાઇન કે જાહેરનામું બહાર પાડે, જેથી મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના જે લોકો છે એનો ધંધો રોજગાર છેલ્લા ઘણા સમયથી બંધ હોય અને આ ઇન્જેક્શનો ખૂબ જ મોંઘા પ્રમાણમાં બહારથી લોકો લાવીને દર્દીઓની સારવાર કરી રહ્યા છે, તો સરકારશ્રીને એક નમ્ર વિનંતી સાથે કે આ ઇન્જેક્શનો તાત્કાલિક સત્વરે હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરાવે અને જરૂર વાળા દર્દીઓને સારવાર મળી રહે, અને જો શક્ય હોય તો સરકારશ્રી આ ઇન્જેક્શનોની સારવાર દરેક હોસ્પિટલમાં દરેક જરૂરિયાત પ્રમાણેના દર્દીઓને ફ્રીમાં કરાવે એવી અમે વિનંતી કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત। તો આતા હીરાનગરે સુરત શહેરના મહત્વના સમાચારો, વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। નમસ્કાર।